ઓમ શ્રી પરમાત્મને નમઃ। બધા જ ભક્તોને મારા જય ગણેશ। આની પહેલાની ક્લિપમાં આપણે ગણપતિ અથર્વશીર્ષ એનો ભાવાર્થ સરસ રીતે સમજ્યા। અથર્વશીર્ષનો પાઠ કરીએ તો શું ફળ મળે એ હવે સમજીશું। તો આવો શ્રવણ કરીએ પાઠ ફળ। એતદથર્વશીર્ષયો ધીતે સ બ્રહ્મ ભૂયાય કલ્પતે। જે આ અથર્વશીર્ષનો પાઠ કરે છે એ બ્રહ્મમય થાય છે। સમ સર્વતઃ સુખમેધતે, એ સર્વ રીતે સુખ પ્રાપ્ત કરે છે। સ સર્વ વિઘ્નૈર્ન બાધ્યતે, એ કોઈ પણ પ્રકારના વિઘ્નોથી અવરોધાતો નથી। સ પંચ મહાપાપાત પ્રમુચ્યતે, એ સર્વ મહાપાપોથી મુક્ત થઈ જાય છે। સાયમ ધિયાનો દિવસકૃત પાપમ નશ્યતે, જે પણ વ્યક્તિ સાયંકાળે એનો પાઠ કરે છે એ દિવસભર કરેલા પાપોમાંથી મુક્ત બની જાય છે। પ્રાતર ધિયાનો રાત્રિકૃતમ પાપમ નશ્યતે, જે વ્યક્તિ પ્રાતઃ કાલે આનો પાઠ કરે છે એ રાત્રિ દરમિયાન કરેલા પાપોથી મુક્ત થઈ જાય છે। સાયં પ્રાતઃ પ્રયુજાનો અપાપો ભવતિ, સાયંકાલે અને પ્રાતઃકાલે બંને વખત પાઠ કરનાર વ્યક્તિ પાપ રહિત બની જાય છે। સર્વત્ર ધ્યાનો પવિઘ્નો ભવતિ, સર્વત્ર અધ્યયન કરનાર વિઘ્ન વિહીન થઈ જાય છે, એને કોઈ પણ પ્રકારનું વિઘ્ન આવતું નથી। ધર્માર્થ કામ મોક્ષમ ચ વિંદતિ, તે ધર્મ અર્થ કામ અને મોક્ષને પામે છે। ઇદમ અથર્વ શીર્ષ મ શિષ્યાય ન દેયમ, આ અથર્વ શીર્ષ અનધિકારી અશિષ્ય મતલબ જે ભગવાનમાં માનતો નથી, જે નાસ્તિક છે, એને કદાપી આપવું નહીં। યો યદિ મોહાદ દસ્યતિ ચ પાપિયાન ભવતિ, જે મોહવશ થઈ અનધિકારી એવા અશિષ્યને પ્રબોધે છે, કહે છે, એ એના પાપનો ભાગી થાય છે। સહસ્રાવર્તનાથ યમ યમ કામ મધીતે તમ તમ અનેન સાધયેત, આ અથર્વ શીર્ષની સહસ્ર આવૃત્તિઓ કરનાર મતલબ હજાર વખત પાઠ કરનાર જે જે કામનાઓ કરે છે એની જે જે મનોકામના હોય એની સિદ્ધિ એ પ્રાપ્ત કરે છે, એની બધી જ ઈચ્છાઓ ફળીભૂત થાય છે। અનેન ગણપતિ મભિષિમ ચતિ સવાગ્મી ભવતિ, જે ઉપાસક આ અથર્વ શીર્ષ મંત્ર દ્વારા શ્રી ગણપતિ દેવનો અભિષેક કરે છે એ વક્તા બને છે। ચતુર્થ્યા મનસ્નન જપતિ સવિદ્યાવાન ભવતિ, જે ઉપાસક ચતુર્થી તિથિના દિવસે ઉપવાસ કરીને આનું જપ કરે છે એ વિદ્યાવાન થાય છે, આ અથર્વનું વાક્ય છે। બ્રહ્માધાવરણમ વિદ્યાત્ન બિભેતિ કદાચનેતિ, જે બ્રહ્માદી આવરણને જાણે છે એ કદાપી ભયભીત થતો નથી। યો દુર્વાં કુરિયર યજતિ સ વૈશ્રવણો પમો ભવેત, જે ઉપાસક ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરતા કરતા ગણપતિ દેવનો દુર્વાંકુરો દ્વારા એટલે કે દુર્વા દ્વારા એનું યજન કરે છે, પૂજન કરે છે, એ કુબેરના સમાન કોશવાન ધનવાન બને છે, સંપત્તિવાન બને છે। યો લજૈર્યજતિ સ યશોવાન ભવતિ, જે લાજા દ્વારા એટલે કે ભાત ચોખા દ્વારા યજન કરે છે એ યશસ્વી થાય છે, મેધાવી થાય છે, બુદ્ધિશાળી થાય છે। સમેધાવાન ભવતિ। યો મોદક સહસ્ત્રેણ યજતિ સ વાંછિત ફલમ વાપ્નોતિ, જે સહસ્ત્ર હજાર મોદકો દ્વારા યજન કરે છે એ મનવાંછિત ફળની પ્રાપ્તિ કરે છે। યહ સાજ્ય સમિદ ભીર યજતિ સ સર્વમ લભતે, સ સર્વમ લભતે, જે ઘીમાં બોળેલી સમિધાઓ દ્વારા હોમ કરી યજન કરે છે એ સર્વસ્વ પામે છે, એને માત્ર પછી લાભ જ લાભ થાય છે।
अष्टौ ब्राह्मणान् सम्यक् ग्राहित्वा सूर्यवर्चस्वी भवति। जे कोई आठ ब्राह्मण ने अथर्वशीर्ष सम्यक रीते ग्रहण करावे छे, एने शीखवे छे, ए सूर्य समान तेजस्वी थाय छे। सूर्य ग्रहे महानद्याम प्रतिमा सन्निधोवा जपत्वा सिद्ध मंत्रो भवति। सूर्य ग्रहण ना समये जे महानदी में उभा रहीने, मोटी नदी में उभा रही अथवा गणेश जी की प्रतिमा ने सामे उभो रही आ अथर्वशीर्ष नो पाठ करे छे, ए साधक मंत्र सिद्ध थई जाय छे, ए सिद्ध मंत्र वालो बनी जाय छे। महाविज्ञात प्रमुच्यते, महादोषात प्रमुच्यते, महापापात प्रमुच्यते। अथर्वशेष नो पाठ करनार साधक महाविघ्नो थी मुक्त थई जाय छे, ए महादोषो थी मुक्त थई जाय छे, अने महापातक थी पण मुक्त थई जाय छे। स सर्वविद भवति, स सर्वविद भवति, यह एवं वेद इत्युपनिषद। आनो पाठ करनार बधुं जाणनार अने जोनार थाय छे, आ रीते उपनिषद मां एनो उल्लेख कर्यो छे। जगतना सुख समृद्धि अने सिद्धिना प्रदाता मंगलमय मंगलमूर्ति अग्र पूज्य भगवान गणेश जी ने अपने कोटि कोटि नमस्कार करिए। बोलो गणपति बाप्पा मोरिया, मंगलमूर्ति मोरिया। ओम भद्रम कर्णिभिः शृणुयाम देवाः। हे देवो, अमे अमारा कानो वडे कल्याणकारी वचनो सांभळीए। भद्रम पश्येमाक्ष भीर्य जत्राः। हे पूजनीय देवो, अमे अमारी आँखों वडे हमेशा सुंदर सुंदर जोईए निहाळीए। स्थिरे रंगै स्तुष्टु वांसस्तनुभिः व्यशेमहि देवहितं यदायुः। बलशाली अंगों थी संपन्न शरीर वाला अमे आपनी स्तुति करता करता देवे प्रजापतिए ब्रह्माए निर्माण करेलू दीर्घ आयुष्य मेळववा समर्थ बनिए। ओम स्वस्ति न इंद्रो वृद्धश्रवाहा। अपार कीर्ति वाला इंद्र भगवान अमारू कल्याण करो। स्वस्तिनः पूषा विश्ववेदाः। जे सर्व जाने छे एवा पोषण करनारा पूषा भगवान विष्णु भगवान अमारू कल्याण करे। स्वस्ति नस्ताक्षरियो अरिष्ट नेमिहि। जेनु हथियार अतूट छे एवा गरुड़ भगवान अमारू कल्याण करो। स्वस्ति नो बृहस्पतिर् दधातु। गुरु बृहस्पति भगवान सदा अमारू कल्याण करे। इति श्री गणपति अथर्व शीर्ष संपूर्ण। तो आ रीते अपने गणपति अथर्व शीर्ष एनो पाठ कर्यो अने एनी समझूती प्राप्त करी। भगवान गणपति गजानन एमना सर्व भक्तोनी मनोकामना परिपूर्ण करे एवी शुभकामना। नित्य दादाना मंदिरे जाइए, प्रभुनी प्रतिमाने नख शिख निहाळीए, एना दर्शन करिए अने पावन बनिए। मनमां भाव आवे तो संकीर्तन पण करिए। आवो एक सुंदर भजन मने अत्रे याद आवे छे। गणेश मंदिर मां प्रभुनो केवो वट छे, गणेश मंदिर मां दादानो केवो वट छे, भावे करो भक्ति, भावे करो भक्ति, एनो तो बेड़ो पार छे। देवो मा देव पेला गणपति पूजाय छे, देवो मा देव पेला गणपति पूजाय छे, लचपचता लाडो नो भोग धरावाय छे, गणेश मंदिर मा प्रभु नो केवो वट छे, रिद्धि सिद्धि नाए स्वामी कहवाय छे, रिद्धि सिद्धि ना ए स्वामी कहवाय छे, भावे भजे नो, भावे भजे नो,
બેડો તો પાર થાય છે, એક દંત દયાવંત ગણેશ કહેવાય છે, એક દંત દયાવંત ગણેશ કહેવાય છે, વક્રતુંડ મહાકાય દેવ કહેવાય છે, વક્રતુંડ મહાકાય દેવ કહેવાય છે, ગણેશ મંદિરમાં દાદાનો કેવો વટ છે, ભાવે કરે ભક્તિ એનો તો બેડો પાર છે. જય ગણેશ.